નમસ્કાર ધોરણ સાત પ્રથમ સત્ર યુનિટ દસ વલયની અવકાશી સફર પાઠના લેખક છે શ્રી કિશોર કનૈયાલાલ અંધારિયા એમનો જન્મ ભાવનગરમાં થયો હિમખંડ નવલકથા મંગળ અમંગળ લઘુ નવલ વલયની અવકાશી સફર નામે વિજ્ઞાન કથાના પુસ્તકો એમણે આપ્યા છે વલયની અવકાશી સફરને તો ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક પણ મળેલ છે ગુજરાતી સાહિત્ય અકાદમી એ સરકારશ્રી દ્વારા સાહિત્યને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ચલાવવામાં આવતી એક ખૂબ સુંદર કાર્ય કરતી સંસ્થા છે અને એના થકી જો પારિતોષિક મળે તો એ ખરેખર લેખક માટે ખૂબ જ મોટી પ્રતિષ્ઠાનું કામ કહેવાય તો એમને આ પારિતોષિક પણ મળેલું છે અને એ પાઠ આપણે ભણવાના છીએ આ પાઠનો સાહિત્ય પ્રકાર છે વિજ્ઞાન કથા હવે આપણને એમ થાય કે સાહિત્ય વાર્તા એ તો બધું કલ્પનામાંથી લખાયેલું હોય ક્યારેક લેખકે કોઈ ઘટના જોઈ હોય તો એ પોતાના સાહિત્યમાં વર્ણવે પણ વિજ્ઞાન કથા એ બહુ સુંદર અને મારો તો ખૂબ ગમતો સાહિત્ય પ્રકાર છે કારણ કે વિજ્ઞાન કથાઓ આપણા મગજને બહુ જ સરસ રીતે ચકાસી લે પાછું આપણે વિજ્ઞાનમાં જે પાઠ ભણતા હોઈએ જે વિષયો ભણતા હોઈએ એ બધું પણ આપણને આમાં ભણવામાં આવે વાંચવામાં આવે વચ્ચે વચ્ચે વિજ્ઞાન કથાઓ સામાન્ય રીતે લેખકની પોતાની કલ્પના પણ છે અને એમાં છતાંય વિજ્ઞાનની છાંટ પણ છે તમે આવી કોઈ વિજ્ઞાન કથાઓ વાંચી છે નહીં વાંચી હોય તો નામ તો ચોક્કસ સાંભળ્યું હશે જુલેવન એમની પાતાળ પ્રવેશ સાગર સમ્રાટ આ બધા નામ તો તમે સાતમા ધોરણમાં આવતા સુધીમાં ચોક્કસપણે સાંભળ્યા જ હશે હવે વાર્તાઓ પણ વાંચી જોજો તમે વિચાર કરો કે સબમરીનની શોધ પણ નહોતી થઈ એ પહેલાં એક લેખકને કલ્પના આવી કે આ બધી કાર વાહનો રસ્તા પર ચાલે છે એની બદલે કોઈ વાહન પાણીની અંદર દરિયાની સપાટીએ પણ અડી શકે એવી રીતે ચાલતું હોત તો એણે પોતાની આ કલ્પનાના આધારે એક પુસ્તક લખ્યું અને પુસ્તક વાંચીને વૈજ્ઞાનિકોને એમ થયું કે ચાલો આપણે કંઈક નવું સંશોધન કરીએ કંઈક નવી શોધ કરીએ અને સબમરીન શોધાય તો એક વિજ્ઞાન કથા એક એવી કલ્પના જેમાં વિજ્ઞાનના કેટલાક કેટલાક નિયમોનો આછો આછો સ્પર્શ હતો એમાંથી આપણને આટલી સુંદર મજાની શોધ મળી તો વિજ્ઞાન કથાઓ તો કેટલો રોચક સાહિત્ય પ્રકાર કહેવાય ને આવી જ એક વિજ્ઞાન કથા આપણા અભ્યાસક્રમમાં છે અને એ આજે આપણે જોવાના છીએ પાઠનું નામ છે વલયની અવકાશી સફર હવે આ અવકાશ પણ આપણે વિજ્ઞાનમાં ભળી ગયા ને પૃથ્વી એનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું જાય આજુબાજુનો વાતાવરણનો વિભાગ હોય એનાથી દૂર એનાથી ઉપર આપણે જેમ જેમ જતા જઈએ પૃથ્વીથી દૂર જેમ જેમ જતા જઈએ એમ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડે નહીં હવાનું સ્તર પાતળું થતું જાય ઓઝોનના સ્તરની પણ પહેલે પાર સૂર્યમંડળમાં અથવા તો અવકાશમાં જ્યાં કોઈપણ જાતના વાયુનું પણ અસ્તિત્વ નથી ગુરુત્વાકર્ષણ બળનું પણ અસ્તિત્વ નથી એક ખાલી સ્પેસ એટલે અવકાશ આ અવકાશની સફરે વલય નામનો એક મસ્તીખોર આપણા બધાની અંદર એક એક સરસ મજાનું નાનકડું બાળક રહેલું હોય ને એવો જેનામાં બહુ બધું કુતુહલ છે બહુ બધી જિજ્ઞાસા છે એવો એક બાળક અવકાશની સફરે જાય છે એની વાર્તા છે અને એનું નામ છે વલય હવે તમે જુઓ કે અહીંયા લેખકે પોતાના પાત્રનું નામ પણ કેવું સરસ આપ્યું વલય શનિ જેવા ગ્રહોની ફરતે જે પટ્ટીઓ હોય એને આપણે શું કહીએ છીએ વલય કહીએ છીએ તો અવકાશની સફરની વાત લેખક કરે છે તો એમણે પોતાના પાત્રનું નામ પણ કેવું આપ્યું અવકાશની સાથે લાગતી વળગતી એની સાથે જોડાયેલી કોઈ બાબતનું નામ આપ્યું આપણે કોઈ પણ સાહિત્યની રચના કરીએ ને આપણે કોઈપણ વાર્તા લખીએ કોઈ પણ ગીત લખીએ કે કોઈ પણ શોર્ટ ફિલ્મ કે ફિલ્મની સ્ટોરી પણ કેમ ના લખીએ તો આપણા મગજમાં એક પાત્ર હોય બરાબર એનું નામ પણ એને અનુરૂપ હોવું જોઈએ જેમ કે તમે વિચાર કરો કે રાઉડી રાઠોડ જેવું એક કેરેક્ટર હોય કે જે એકદમ નીડર બળવાન પોલીસ ઓફિસર છે કે જે બધા ગુંડાઓને મારી મારીને એની ચટણી બનાવી દે છે હવે આવા કોઈ પોલીસ ઓફિસરનું નામ ચમન ઝીંગા હોત કે બાબુરાવ ગણપતરાવ આપટે હોત તો આપણને મજા આવે ના એનું નામ રાઠોડ વિક્રમ રાઠોડ આવું કંઈક હોય તો આપણને મજા આવે ને તો નામ છે એ પણ પાત્ર વિશે ઘણું બધું કહી જાય એ પણ સાહિત્ય વિશે એ પણ કૃતિ વિશે ઘણું બધું કહી જાય એટલે આપણે કોઈ પણ વાર્તા લખીએ ત્યારે આપણે પાત્રનું નામ શું આપીએ છીએ ને એ પણ બહુ મહત્ત્વનું થઈ જાય અને અહીંયા લેખકે નામ આપ્યું વલય ચાલો જોઈએ પાઠ શાળાઓમાં ઉનાળું વેકેશન પડી ગયું હતું મે મહિનાની ઘેરી રાત હતી રાતને કવિ લેખકે અહીંયા કેવી કહી છે ઘેરી કાજળ જેટલી કાળી એકદમ અંધારી રાત હતી વિસ્મય અને વિરાટ અત્યારે વલયની અગાશીમાં હતા ઉનાળાની રજામાં અગાશીમાં મિત્રો સાથે સુવાની કેટલી મજા પડે આપણને બધાને ખબર છે ને તો એ ત્રણેય જણા વલયની અગાશીમાં હતા ત્રણેય પાક્કા ભાઈબંધ હતા અભ્યાસમાં હોશિયાર હતા વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો એટલે અહીંયા જો હવે આપણને લેખકે કહી દીધું કે આપણે કંઈક વિજ્ઞાનના સંદર્ભની વાત કરવા જવાના છીએ વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો ત્રણેય ઉનાળાના વેકેશનમાં આજની જેમ જ ઘણીવાર વલયની અગાશીમાં સાથે સૂતા રાતના લગભગ સાડા બાર થયા હતા વલયને ઊંઘ આવતી હતી પણ પેલાં બંનેને નહોતી આવતી તેઓ પથારીમાં પડ્યા પડ્યા વાતો કરી રહ્યા હતા ઉનાળાના વેકેશનની સૌથી મસ્ત મજા એટલે અડધી રાતે પથારીમાં પડ્યા પડ્યા કઝિન્સ સાથે ભાઈ બહેન સાથે મિત્રો સાથે ગપ્પા મારવા એ લોકો આવું જ કંઈક કરતા હતા ત્યાં જ વિસ્મયનું ધ્યાન જો ફરી એકવાર હા બીજા પાત્રનું નામ પણ કેવું આપ્યું વિસ્મય કારણ કે હવે આપણને કંઈક અજરજરી ઘટના થવા જઈ રહી છે એવું લેખક કહેવા માગે છે એટલે એમણે બીજા પાત્રનું નામ આપ્યું વિસ્મય ત્યાં જ વિસ્મયનું ધ્યાન આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકા તરફ ગયું જે નીચેની તરફ આવી રહ્યું હતું આકાશમાં એમને એક લાલ ટપકું દેખાયું અને લાલ ટપકું નીચેની તરફ આવી રહ્યું હતું તેણે બંનેને હાથથી ઈશારો કરી ત્યાં જોવા કહ્યું વલય બોલી ઉઠ્યો અરે આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું વળી આકાશમાં લાલ ટપકું જોઈએ એટલે સ્વાભાવિક રીતે આપણને શું થાય કોઈ ફટાકડા ફોડતું હશે એટલે વલયને પણ થયું કે આ મે મહિને ફટાકડાઓ કોણ ફોડે છે પરંતુ તેઓની દારૂખાનાના રોકેટ હોવા વિશેની માન્યતા ધીરે ધીરે ભાંગવા લાગી રોકેટ હોય તો તો તરત ફૂટી જાય બ્લાસ્ટ થઈ જાય ને કુછ તો ગડબડ હે રોકેટ લાગતું નથી ટપકું મોટું થવા લાગ્યું જેમ જેમ નજીક આવતું ગયું એમ તેનો રાતા રંગનો પ્રકાશ પણ વધવા માંડ્યો કોઈ પણ પદાર્થ જેમાંથી પોતાનામાંથી પ્રકાશ નીકળતો હોય એ નજીક આવે તો આપણને એનો પ્રકાશ વધતો જતો લાગે ને એક લાઇટ દૂર હોય અને લાઇટ એકદમ નજીક હોય તો આપણને શેનો પ્રકાશ વધારે લાગે જે નજીક હોય એનો તો એમને પ્રકાશ વધારે લાગવા માંડ્યો એની આસપાસનો આકાશનો વિસ્તાર જળહળી ઉઠ્યો આ ચમકતો પદાર્થ જમીનથી નજીક પહોંચી ગયો હજી હમણાં તો આકાશમાં લાલ ટપકું દેખાતું હતું એક ટપકામાંથી આખો કોઈ પદાર્થ દેખાવા માંડ્યો અને જમીનની નજીક પહોંચી ગયો વલયના ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું જ્યાં દિવસે તેઓ ક્રિકેટ રમતા એ લાલ રંગધારી પ્રકાશિત આકાર ધીરે ધીરે આ મેદાન પર ઉતર્યો જોવાનું એ હતું કે એનો કોઈ અવાજ નહોતો બાકી કોઈ પણ પદાર્થ ગતિ કરે આપણે ચાલીએ તો આપણા ચાલવાનો પણ અવાજ આવે વાહન ચાલે તો વાહનના ચાલવાનો પણ અવાજ આવે ઝાડના પાંદડા ફરફરે તો એનો પણ અવાજ આવે પણ આ પદાર્થ તો અવકાશમાંથી ઉતરી ને જમીન પર આવી ગયો અને એનો કોઈ અવાજ જ નહોતો રાત્રિની નીરવ શાંતિમાં આ વિચિત્ર ઘટના જોઈ તેઓ અચંબામાં પડી ગયા એનો રાતો પ્રકાશ એમનામાં એમના સુધી અગાશી સુધી પહોંચતો હતો એક અજ્ઞાત ડરથી જો લેખકે અહીંયા ડરને કેવો કયો છે અજ્ઞાત ડર કારણ કે એમને ડર લાગે છે કે આ શું થઈ ગયું સામે શું આવી ગયું આ પ્રકાશ આપણા સુધી આવે છે શેનો છે પણ એમને શેનાથી ડર લાગે છે એ વિશેષપણે આપણને ખબર નથી એ લોકોને ખબર નથી કે હવે શું થવા જવાનું છે આપણને ખબર હોય કે આપણી સાથે કંઈ અકસ્માત થવા જવાનો છે તો આપણને એ ચોક્કસ બાબતનો ડર લાગે આપણને ખબર હોય કે શેનો ડર લાગે છે આપણી સામે કૂતરું ભસે તો આપણને ખબર પડે કે આ ભસતા કૂતરાનો ડર લાગે છે એ ડર આપણા માટે જ્ઞાત છે પણ આ લોકોને તો ખબર બી નથી કે એમની સામે શું મુશ્કેલી આવવા જઈ રહી છે શું સમસ્યા આવવા જઈ રહી છે એ લોકો પોતાની સમસ્યાથી જ અજાણ છે માટે લેખક અહીંયા શું કહે છે એક અજ્ઞાત ડરથી તેઓ ક્ષણવાર એકબીજા સાથે કંઈ ના બોલી શક્યા આખરે વિરાટ ધીમા ભયભીતવાજે બોલ્યો આ આવું મોટું પ્રકાશિત ગોળા જેવું શું હશે ને અત્યારે વળી અહીંયા વિસ્મયે તેનો હાથ હાથમાં લઈને કહ્યું ગભરાતો નહીં મારું અનુમાન છે આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે આપણા રોકેટ કે સ્પેસ શટલ જેવું પરંતુ એથી કેટલાય ઘણું વધારે આધુનિક વલયે બીજો વિચાર આપ્યો જો એક પરિસ્થિતિ છે એ લોકોને ખબર નથી સામે શું છે એટલે દરેકના મનમાં જે વિચાર આવે છે એ બધા કહે છે પોતપોતાના મનમાં જે તુક્કાઓ સર્જાય છે એ લોકો એકબીજાને કહે છે વલૈયા બીજો વિચાર આપ્યો હું નીચે જઈ મારા મમ્મી પપ્પાના કાકાને જગાડું તો વિરાટેને અટકાવે છે વિરાટે તેને અટકાવીને કહ્યું એવું તો ના જ કરાય કારણ મોટાઓ આપણે માનીએ એટલા નિડર હોતા નથી બીજું એ ડરના માર્યા આપણને પણ કંઈ કરતાં અટકાવશે એટલે જુઓ વિરાટના મગજમાં કંઈક ખીચડી પાકે છે કે મોટાઓ આપણને અટકાવે એ પહેલાં આપણે જાતે કંઈક કરવું છે તપાસ કરવી છે કે શું ચાલે છે આ બધું પણ મોટાઓ આવે તો સ્વાભાવિક છે ને કે મુશ્કેલીજનક પરિસ્થિતિમાં જતાં આપણને રોકે એટલે વિરાટનો આવો કોઈ પ્લાન છે નહીં કે કોઈ મોટાઓને બોલાવા એનો પ્લાન તો જાતે ફોડી લેવાનો છે એટલે ના પાડે છે એકબીજાના હાથ પકડી તેઓ અગાશી પરથી બહારના દાદરથી નીચે ઉતર્યા ચો ઘરમાં બી અવાજ નથી કરતા ત્રણેયના મનમાં થોડો ભય હતો અને સાથે ઘણી બધી જિજ્ઞાસા ધીમા પણ મક્કમ પગલે એ આગળ ચાલ્યા રાતા રંગથી જળાહળા આ રચના પાસે પહોંચ્યા ને ધ્યાનથી જોયું એનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો આસપાસ ન વર્ણવી શકાય એવી વિચિત્ર વાસ આવતી હતી એટલામાં કોઈ જોવા ના મળ્યું તેથી તેઓએ એની ફરતે ચક્કર મારીને એનું નિરીક્ષણ કર્યું ત્રણેય જણા આ ઈંડા જેવો જે લંબગોળ આકાર હતો કે જે અવકાશમાંથી ઉતર્યો એને ચારે બાજુથી ફરી ભરીને જુએ છે કે ક્યાંયથી આપણને કોઈ ક્લુ મળે છે આ શું છે એમાં કોણ આવ્યું છે અંદર શું હશે તો ત્રણેય જણા આજુબાજુથી ફરીને નિરીક્ષણ કરે છે ક્યાંય દરવાજો કે બારી જેવું નજરે પડતું નહોતું એક અખંડ રચના અચાનક ભર ઉનાળાની રાત્રિએ રૂમમાં એસી ફૂલ કરી નાખ્યું હોય એવી કડકડાતી ભરી ઠંડીનો અનુભવ થવા માંડ્યો મે મહિને બાકી તો ગરમી હોય ને પણ અચાનકથી આ વિચિત્ર અવકાશી પદાર્થના કારણે એ લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થવા લાગ્યો ને અંડાકાર યાનમાં કંઈ ફેરફાર થયો કમળની પાંદડીઓની જેમ એ ચારેય દિશાથી ખુલી ગયું એના પોતાનામાં બારી કે દરવાજા તો હતા નહીં એ પોતે જ ચારેય દિશાથી ખુલી ગયું એક લંબગોળ આંડું હોય તો એના ચાર ભાગ અને ચારે અલગ અલગ થઈ જાય અને આખું ખુલી જાય તો કેટલી અજીબ ઘટના કહેવાય કંઈક આવું લોકોએ જોયું હજુ એ કંઈક વિચારે એ પહેલા બીજી જ ક્ષણે કોઈ પણ જાતના અવાજ વગર બંધ થઈ ગયું નવાઈની વાત એ હતી કે હવે તેઓ એની અંદર હતા એ લોકોને પણ સમજ ના પડી કે એ લોકો કઈ રીતે આંડાકારની અંદર ઘૂસી ગયા પણ હતા હવે અંદર અંદર પણ રાતો પ્રકાશ ને આ ઠંડી હવે શું થયું ત્રણેયનો ફફડાટ વધી ગયો એક થડકારો અનુભવાયો તેમણે એકબીજા સામે જોયું મનોમન સમજી ગયા કે હવે આ યાને જમીન ઉપરથી ઊંચકાઈને પોતાનો પ્રવાસ ચાલુ કર્યો છે યાન તો પૃથ્વી પરથી પાછું જવા લાગ્યું જ્યાંથી આવ્યું તું એ તરફ પોતાનું ઘર પોતાનું ગામ પોતાનું રાજ્ય દેશ ખંડ અને પૃથ્વી સગળાથી તેઓ દૂર જઈ રહ્યા હતા કેટલું અઘરું કહેવાય આ પૃથ્વી ઉપરથી જ કોઈ આપણને કિડનેપ કરીને જતું રહેતો તેઓ દૂર જઈ રહ્યા હતા થોડો વાઇબ્રેશન એ સિવાય કશો અવાજ નહોતો બહાર કંઈ જોઈ શકાય એવી વ્યવસ્થા નહોતી બારી કે બારણું તો હતા નહીં જાણે હતી જાણે લાલ અંડાકાર જેલ જેમાંથી છૂટવાનો કોઈ રસ્તો એ લોકોની પાસે નહોતો ત્રણેય એટલું તો સમજી ગયા હતા કે આ કોઈ પરગ્રહવાસીઓનું સ્વયં સંચાલિત યાન છે અને હવે તેઓ હમણાં કેદી છે એલિયન્સ એલિયન્સ એલિયન્સે ત્રણેયને કિડનેપ કરી લીધા છે કોણ જાણે કેટલા કલાકો વીત્યા હશે અહીં પહોંચવામાં કઈ આ જગ્યા હશે કયો ગ્રહ ને કઈ દુનિયા હશે પેલા યાનમાં કોઈ નહોતું એટલે કદાચ રિમોટ સંચાલિત હશે પરંતુ હવે અહીં કોઈક જોવા મળવું જોઈએ ને સામે કોઈ હોય તો એની સાથે વાતચીત કરે અને કહે કે અમને જવા દો પાછા અમારા ઘરે અહીંયા તો સામે કોઈ હતું પણ નહીં આ તો રિમોટ સંચાલિત યાન લાગતું હતું યાન દ્વારા તેઓ આ વિચિત્ર દુનિયામાં પહોંચી ગયા હતા હવે એ લોકો ક્યાં છે એમને પણ ખબર નથી આ વિચિત્ર દુનિયામાં પહોંચી ગયા હતા અહીં પણ આછા કે ઘેરા લાલ રંગનું સામ્રાજ્ય લાગતું હતું ઠંડી પણ ખૂબ હતી આપણે કોઈ સેપિયા ફોટો કાઢીએ અથવા તો મોનો કલર ફોટો કાઢીએ તો એમાં કેવું આછા કે ઘેરા પણ બધા કાં તો પીળાના શેડ્સ હોય કાં તો બ્લૂના શેડ્સ હોય એવું વિચાર કરો તમે કે આખી દુનિયા આછા કે ઘેરા પણ લાલ કલરના શેડમાં છે મોનો કલરમાં છે કશું સમજ નથી પડતી એ લોકોને કે શું ચાલે છે થોડી વાર પછી સામેના ષટકોણાકાર જેવા દરવાજામાંથી એક વિચિત્ર આકૃતિ અંદર પ્રવેશી હવે કોઈ આવ્યું પરગ્રહવાસી લાગે છે ને મને પણ એવું લાગે છે એક વિચિત્ર આકૃતિ અંદર પ્રવેશી એ ત્રણેય પ્રથમ પૃથ્વીવાસી હતા જે અત્યારે પરગ્રહી જીવને જોઈ રહ્યા હતા હજી સુધી વિજ્ઞાનમાં ખરા વિજ્ઞાનમાં આપણને પરગ્રહવાસીઓ હોવા વિશેના કોઈ પુરાવા તો મળ્યા નથી પણ અહીંયા લેખકે કલ્પના કરી છે કે આ ત્રણેય જણા પહેલાં પૃથ્વીવાસીઓ હતા જેમણે ખરેખર કોઈ પરગ્રહવાસીને જોયો હતો તો એ પરગ્રહી જીવને જોઈ રહ્યા હતા વિરાટને યાદ આવ્યું આ જ ઈટી એટલે કે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ ને ઈટી મૂવી જોયું છે તમે લોકોએ જોઈજો બહુ જ મસ્ત છે એણે આ ઈટી મૂવી જોયું હશે એટલે એને યાદ આવી ગયું કે આ ઈટી જેવું કંઈક છે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ ટેરેસ્ટ્રીયલ એટલે કે આ પૃથ્વી પરનું આ પૃથ્વીને લાગતું વળગતું અને એક્સ્ટ્રા ડેરેસ્ટ્રીયલ એટલે જે આ પૃથ્વી સાથે જોડાયેલું નથી જે આ પૃથ્વી પરનું નથી અથવા તો એને સંલગ્ન નથી એવું કંઈક એનું આખું શરીર રાખોડી રંગના રબરમાંથી બનેલું હોય એવું પોચું નરમ લાગતું હતું નાક કાન જેવી રચના કળાતી નહોતી માથાનો ભાગ મોટો હતો અને એના પર વાળ નહોતા રાખોડી રંગના માથા પર એરિયલ જેવી બે ત્રણ રચના લગાડેલી હતી જો અહીંયા લેખકે પોતાની કલ્પનાથી પરગ્રહવાસીઓ કેવા દેખાતા હશે એનું એક શબ્દચિત્ર ઊભું કર્યું અત્યાર સુધી જેમ આપણી નજર સામે આછા કે ઘેરા લાલ રંગની દુનિયા જેવું કોઈક ચિત્ર હતું એમાંથી હવે રાખોડી રંગનો કોઈ પરગ્રહવાસી છે જેનું મોટું માથું છે માથે એરિયલ જેવી ત્રણ ચાર રચના છે નાકાન નથી આવું એક ચિત્ર લેખકે ઊભું કર્યું તો આપણે પણ જ્યારે વાર્તા કહીએ ત્યારે આપણે આપણા શબ્દોથી કેટલા સરસ ચિત્ર ઉભા કરી શકીએ ને કોઈ વાંચે તો પણ એવું લાગે કે જાણે ફિલ્મ ચાલે છે નજરની સામે એટલી વારમાં એ વિચિત્ર જીવ એની સાવ નજીક આવી ગયો તેણે વારા ફરતી ત્રણેયના હાથને પોતાના હાથ વડે સ્પર્શ કર્યો તેના હાથના વિચિત્ર લાંબા આંગળા ઉપર પુષ બટન જેવી સ્વિચો જળાયેલી હતી કદાચ એમાંથી કોઈ એવો પ્રવાહ એમના શરીરમાં વહી રહ્યો હતો કે તરત જ ત્રણેય ખેંચાતા ખેંચાતા એની પાછળ ચાલવા લાગ્યા શું થયું પેલો રાખોડી કલરનો પરગ્રહી જીવ આવ્યો એમણે આ ત્રણેયના હાથને સ્પર્શ કર્યો હવે એલિયનની લાંબી લાંબી આંગળીઓ પર કંઈક બટન જેવું હતું અને બટનમાંથી કંઈક એવું પ્રવાહી નીકળ્યું કે આ ત્રણેય જાણે હિપનોટાઇઝ થઈ ગયા અને પેલાં પરગ્રહીની પાછળ પાછળ ચાલવા લાગ્યા તેઓ કેટલાક ષટકોણાકાર બાંધકામો વટાવી એક ઘણા મોટા ષટકોણ હોલમાં પ્રવેશ્યા પહેલાં વિચિત્ર જીવ જેવા અહીં કેટલાય રાખોડિયા રંગના જીવો હતા જાણે ભેદી ભૂતાવળ દુનિયા હોલના પાંચ ખૂણામાં એ બધાની વિચિત્ર બેઠક હતી છઠ્ઠા ખૂણામાં આવો જે એક જીવ હતો જેની બેઠક વિશેષ ઊંચી હતી હવે તમે વિચાર કરો કે આપણી પણ રાજસભાઓના જે વર્ણન હોય છે એ કેવા હોય છે કે આજુબાજુ બધાની બેઠક હોય એમાં દરબારીઓ નગરજનો બધા બેઠા હોય અને રાજાની બેઠક બધાથી કંઈક ઊંચી હોય જેનું સ્થાન ઊંચું એની બેઠક પણ ઊંચી હવે આ ભલે રહ્યા પરગ્રહવાસીઓ પણ સિસ્ટમ તો કંઈક આવી જ છે કોઈક ઊંચા સ્થાને બેઠું છે મતલબ એનું સ્થાન કંઈક લીડર જેવું કંઈક નેતા જેવું હશે આવી કલ્પના કરી શકાય છઠ્ઠા કુણામાં આવો જે એક જીવ હતો જેની બેઠક વિશેષ ઊંચી હતી જેની સામે ડેશબોર્ડ હતું અને એના પર કેટલીક બટન સ્વીચો હતી તેના માથા પર બીજા જીવો કરતાં વધારે સંખ્યામાં એરિયલ સળિયા હતા વિસ્મય વલય વિરાટ ત્રણેયને એની પાસે લઈ જવામાં આવ્યા એવો સમજી ગયા કે આ જીવ બધાનો બોસ હોવો જોઈએ હવે શું થશે તેઓને મારી નાખશે કે ગુલામ તરીકે અહીંયા રાખશે જો લેખક આપણી સામે અલગ અલગ સંભાવનાઓ મૂકે છે કે હવે શું થશે અને સાથે આપણી અંદર પણ એ જે જિજ્ઞાસા છે કુતુહલ છે એને ટ્રિગર કરે છે કે તમને પણ આવા આવા પ્રશ્નો થાય છે ને આવી બધી અટકળો કરતા આ ઠંડા રતાશ પડતા પરિસરમાં ત્રણેયના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું બોસ લાગતા પરગ્રહીએ તેઓની તરફ નજર માંડી અને પિયાનો વગાડતા હોય એમ ડેશબોર્ડ પર આંગળીઓ ફેરવવા માંડી જેવી આંગળી અટકી કે કંટ્રોલ બોર્ડની સ્પીકર જેવી રચનામાંથી અંગ્રેજીમાં અવાજ આવ્યો અલબત્ત એ અવાજ યાંત્રિક હોય એમ લાગ્યું પૃથ્વીવાસીઓ અમારે તમારું અપહરણ કરવું પડ્યું છે અમે અહીંથી પૃથ્વી પર જે યાન મોકલ્યું હતું તેમાં તમે ઝડપાઈ ગયા ફરી પાછી પહેલાં આંગળીઓ ફેરવી અવલય સમજી ગયા કે આ એક એવી યાંત્રિક રચના લાગતી હતી જે દુભાષિયાનું કામ કરતી હતી એક ભાષાનું બીજી ભાષામાં ભાષાંતર કરવાનું કામ કરતી હતી એ રચના એ મશીન અને તેની ભાષાનું અંગ્રેજીમાં રૂપાંતર કરી સંભળાવતી હતી આગળ સંભળાયું તમે અત્યારે સૂર્યમાળાના છઠ્ઠા ગ્રહ શનિના ઉપગ્રહો પૈકીના ટીટાન નામના ચંદ્ર પર છો અહીં માત્ર મારું સામ્રાજ્ય ચાલે છે તમારા કરતાં અમારી આ નાનકડી દુનિયા ઘણી આગળ છે પૃથ્વી કરતાં કદાચ નાની હશે આ દુનિયા પણ ઘણી વધારે આગળ અર્થાત આધુનિક છે એ લોકો પાસે ઘણી વધારે સગવડો છે યંત્રો ઉપલબ્ધ છે વલયને વિચાર આવ્યો તે મનમાં અંગ્રેજી વાક્ય ગોઠવી પછી બોલ્યો પણ અહીં માત્ર રાતો પ્રકાશ છે એમ કેમ છે વલયનું નિરીક્ષણ જુઓ તમે વલયે જોયું કે અહીંયા માત્ર રાતો પ્રકાશ છે બીજા કોઈ રંગના પ્રકાશો એમની નજરે ચડતા નથી એટલે એણે પૂછ્યું થોડી વારમાં તેમાંથી વિચિત્ર યાંત્રિક અવાજ આવ્યા પછી બોસનો ઉત્તર સંભળાયો શનિના ગ્રહ પરતા વલયો છે એ તો તમે પૃથ્વીવાસી જાણતા હશો એમાંના બે વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન પામી એવી રીતે અમારી આ દુનિયા પર આવે છે કે માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતો લાલ રંગ જ અહીં સુધી પહોંચે હવે આ જુઓ તમે વિજ્ઞાન કથાની મજા પ્રકાશનું પરાવર્તન વક્રી ભવન આ બધું તો આપણે વિજ્ઞાનમાં ભણીએ છીએ ને એ તો વિજ્ઞાનના સાચા નિયમો છે તો વિજ્ઞાનના સાચા નિયમોનો ઉપયોગ કરી અને લેખકે અહીંયા એક કલ્પના રજૂ કરી છે માટે એ કાલ્પનિક છે છતાં વિજ્ઞાન કથા છે એ આપણને સૌથી સચોટ રીતે આ વાક્યમાં ખબર પડે છે પછી યાંત્રિક અવાજ આગળ શું કે અમારે મન તો આ જ પ્રકાશ બીજો પ્રકાશ ક્યારેય જોયો નથી અને અમે તેને સહી શકીએ કે કેમ એ પણ ખબર નથી આપણને ખબર છે ને કે આપણા સુધી પણ અમુક તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના કિરણો પ્રકાશના તરંગો એ જ પહોંચે છે

તમને અને તમારા જેવા બીજા માનવોના અપહરણ કરી અમે તમારા ગ્રહ પર એ જાસા ચિઠ્ઠી મોકલવા માગીએ છીએ કે આખી પૃથ્વી પર જેટલો યુરેનિયમ ધાતુનો જથ્થો છે એ અમને આપી દો અમારું એ મુખ્ય બળતણ છે અને અહીંની જમીનમાંથી તે મળતું નથી યુરેનિયમ ધાતુ વિશે તમે લોકોએ સાંભળ્યું છે યુરેનિયમ એ કદાચ સૌથી વધારે શક્તિશાળી ધાતુ હશે શેના કારણે આપણે જે અણુ ઉર્જા શક્તિમાંથી વિદ્યુત ઉર્જા આ બધું સાંભળીએ છીએ ને મોટા મોટા ન્યુક્લિયર પ્લાન્ટ્સ હોય જેમાંથી વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન થતું હોય જેમાંથી આપણને બીજું બધું બળતણ મળતું હોય ઉર્જા મળતી હોય એ અણુ ઉર્જામાંથી આપણે જે વિદ્યુત ઉર્જા મેળવીએ છીએ એના માટે યુરેનિયમ ધાતુ વપરાય છે યુરેનિયમ ધાતુ સર્જન અને વિનાશ બંને કરી શકવા માટે સૌથી વધારે સક્ષમ ધાતુ છે અને માટે જ એ સૌથી વધારે ભયાનક પણ છે જે શસ્ત્ર એકદમ શક્તિશાળી છે એ વિલનના હાથમાં આવી જાય તો કેટલો સંહાર થઈ જાય યુરેનિયમ ધાતુનું પણ કંઈક આવું જ છે ધારો કે એમ ન કરવામાં આવે તો વિરાટે પ્રશ્ન કર્યો તો અમે પૃથ્વી પરની સમગ્ર માનવજાતનું નિકંદન કાઢી નાખીશું ત્રણેય ફફડી ઉઠ્યા વલયે ઇશારો કરી વિસ્મય અને વિરાટને વધુ નજીક બોલાવ્યા ને પછી કાનમાં કહ્યું બંનેને તેનો આઈડિયા ખૂબ ગમી ગયો જો કંઈક ગપશપ ચાલી એ બધા વચ્ચે વલયે અગાશીમાં રાતે સૂતી વખતે હંમેશા પોતાની પાસે ટોર્ચ રાખતો હતો એ બેટરી યાનમાં જતી વખતે માંડ માંડ પોતાના ખિસ્સામાં સંતાડી રાખી હતી તરત તેણે કાઢી અને ઓન કરી તેનો સફેદ પ્રકાશિત શેરડો પહેલાં બોસ પર નાખ્યો તેના માટે લાલ રંગ સિવાયની તરંગ લંબાઈનો પ્રકાશ સહનશય થઈ શકે તેમ નહોતો એક સામાન્ય ટોર્ચ અહીં શક્તિશાળી શસ્ત્ર પુરવાર થઈ રહી હતી આપણને એમ થાય કે ટોર્ચ અને શસ્ત્ર આવું તો કંઈ હોય પણ એક ટોર્ચ પણ એ લોકોને હવે શસ્ત્ર તરીકે કામ લાગી રહી હતી તેનો રબરિયો રાખોડી દેહ આ રાતા રંગના પ્રકાશમાં જ વિકાસ પામ્યો હતો તરત એને આ સફેદ પ્રકાશથી બળતરા થવા લાગી એના દેહમાંથી યાંત્રિક અવાજો આવવા માંડ્યા અને એનું રબરિયું પોચું શરીર ઓગળવા લાગ્યું હવે ત્રણેયના જીવમાં જીવ આવ્યો ત્યાં સુધીમાં આ વિચિત્ર જીવમાં મોટી ભાગ દોડ મચી ગઈ બોસના તો ત્યાં જ રામ રમી ગયા ક્ષણવારમાં બાજી આ ત્રણેય મિત્રોના હાથમાં આવી ગઈ તેમણે અંગ્રેજીમાં કંટ્રોલ બોર્ડના માધ્યમ વડે તે જીવોને ધમકી આપી જો અત્યાર સુધી એનો બોસ પોતાની એલિયન લેંગ્વેજમાં કંઈક ટાઈપ કરતો અને એનું દુભાષિયા તરીકે અંગ્રેજીમાં ભાષાંતર એ મશીન કરતું હતું હવે આ ત્રણનો વારો આવ્યો એ લોકોએ અંગ્રેજીમાં ધમકી ટાઈપ કરી અને પહેલાં એલિયનને એમની ભાષામાં સંભળાવી અને પોતાને તાત્કાલિક પૃથ્વી પર પાછા જવા માટે યાનની વ્યવસ્થા કરવા કહ્યું ખૂબ જ ભયભીત થયેલા ઉપગ્રહવાસીઓએ તરત જ એમણે યાનમાં બેસાડી દીધા અને યાન પૃથ્વી સુધી પહોંચે એ માટે પ્રોગ્રામ કરી દીધું ત્રણેયે લાલ રંગી આ દુનિયાને અલવિદા કરી વલયે પોતાની બેટરી ફરી હાથમાં લીધી અને અગાશીમાં સૂતેલા વલયને એની મમ્મી દંઢોળતા હતા ઊઠને જો કેટલો દિવસ ચડી ગયો તારા બે ભાઈબંધ ક્યારના ઉઠી ઘરે ચાલ્યા ગયા ને આમ બે બાકડો થઈ બેટરી હાથમાં લઈને શું કરે છે કોઈ સપનું તો નથી જોયું ને અહીંયા આપણને ખબર પડે કે વલય પોતાની અગાશીમાં સૂતો સૂતો જ સપનું જોતો હતો અને પોતાના સપનામાં છેક અવકાશની સફર કરીને આવ્યો સપનામાં તો બધું થાય ને કારણ કે સપનાની ના આખી દુનિયા આપણી છે આપણે આજુબાજુની દુનિયાને આ આંખોથી જોઈએ છે પણ સપના આપણે મનની આંખોથી જોઈએ છે આંખોની જે મર્યાદાઓ છે કે ભાઈ આપણી સામે હોય એટલું જ આપણને દેખાય આપણી મનની આંખોને આવી કોઈ મર્યાદા નથી આપણી મનની આંખોથી તો આપણે અહીંયા બેઠા એફિલ ટાવર પણ જોઈ શકીએ આપણા મનના નાકથી તો આપણે અહીંયા બેઠા બેઠા ઘરે બનતી જલેબીઓની સુગંધ પણ લઈ શકીએ હે ને મનની આંખોને મનના નાકને મનને કોઈ સીમાડા નડતા નથી મનથી જોવાતા સપના એની કોઈ સીમા નથી એક સરસ મજાની વિજ્ઞાન કથા જેમાં આપણને વિજ્ઞાનના નિયમો પણ એટલા રોચક રીતે જાણવા મળ્યા એમાંથી આપણને એક સરસ મજાના કુતૂહલ ભરેલા ત્રણ બાળકો અને કઈ રીતે સાહસ ખેડી અને પાછા આવે છે કઈ રીતે પોતાની બુદ્ધિ વાપરી અને એલિયન્સને હરાવી દે છે એ પણ જાણવા મળ્યું અને સાથે એ પણ ખબર પડી કે છેલ્લે તો બધું વલયનું સપનું નીકળ્યું કેટલો સરસ પાઠ મિત્રો હવે આ પાઠને આપણે એકવાર વાર્તાની જેમ વાંચી જઈશું એ પછી અભ્યાસ અને સ્વાધ્યાય અને એ સિવાય પણ પૂછાતા દરેક પ્રશ્નોના જવાબ આપણે બહુ સરસ રીતે આપી શકીશું છતાં પણ અહીંયા પાઠ્યપુસ્તકમાં જે પ્રશ્નો આપ્યા છે એના જવાબો ફટાફટ જોઈ લઈએ અભ્યાસ પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરો વલયની અવકાશી સફર પાઠમાનો મિત્રોનો અનુભવ કયા માસનો હતો મે રાતા રંગથી જળાહળા રચનાનો આકાર કેવો હતો ઈંડા જેવો વિકલ્પ છે લંબગોળ ત્રણેય મિત્રો કયા ગ્રહ ઉપર હતા સાચો વિકલ્પ છે ટીટાન પણ એક નાનકડો સુધારો કે ટીટાન એ શનિનો ઉપગ્રહ છે ગ્રહ નહીં પૃથ્વી ઉપર કઈ ધાતુ મેળવવા પરગ્રહવાસીઓ જાસા ચિઠ્ઠી મોકલવાના હતા ધ મોસ્ટ ડેન્જરસ વન યુરેનિયમ માટે પ્રશ્ન બે પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો ઉનાળાના વેકેશનમાં વલયની અગાશીમાં કોણ કોણ સૂતા હતા ઉનાળાના વેકેશનમાં વલયની અગાશીમાં વલય વિસ્મય અને વિરાટ સૂતા હતા વિસ્મયે અંધારા આકાશમાં શું જોયું વિસ્મયે અંધારા આકાશમાં લાલ રંગનું એક ટપકું જોયું વિસ્મય વિરાટ અને વલયમાં કઈ બાબતો સમાન હતી વિસ્મય વિરાટ અને વલય ત્રણેય અભ્યાસમાં ખૂબ હોશિયાર હતા અને ત્રણેયને વિજ્ઞાનમાં ખૂબ રસ પડતો વિરાટનો હાથ પકડી વિસ્મયે શું કહ્યું વિરાટનો હાથ પકડીને વિસ્મયે તેને કહ્યું ગભરાતો નહીં મારું અનુમાન છે આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે આપણા રોકેટ કે સ્પેસ શટલ જેવું પરંતુ એથી કેટલાય ગણું વધુ આધુનિક પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પરગ્રહનું યાન કેવું લાગતું હતું વર્ણન કરો સૌથી પહેલાં પરગ્રહનું યાન લાલ રંગના ટપકા જેવું લાગતું હતું આ યાન જ્યારે વલયના ઘરની પાછળના મેદાનમાં ઉતર્યું ત્યારે એમાંથી લાલ રંગનો પ્રકાશ પથરાતો હતો એ અંડાકાર હતું એમાં કોઈ જ બારી બારણા કે દરવાજા નહોતા એ કમળની પાંખડીઓની જેમ ખુલી જતું અને બંધ થઈ જતું હતું એમાંથી વિચિત્ર પ્રકારની વાસ આવતી હતી એ કોઈ પણ પ્રકારનો અવાજ કરતું નહોતું અને એની આજુબાજુ કડકડતી ઠંડી લાગતી હતી પરગ્રહવાસીનું શરીર કેવું લાગતું હતું પરગ્રહવાસીનું શરીર રાખોડી રંગના રબરમાંથી બનેલું હોય તેવું નરમ પોચું લાગતું હતું નાકકાંજ જેવી રચના કળાતી નહોતી આંખો કપાળથી ઘણી નીચી વિચિત્ર અને સંપૂર્ણ ગોળ હતી પક્ષીની જેમ તેની ઉપર પાપણો નહોતી માથાનો ભાગ મોટો હતો અને તેની પર વાળ નહોતા રાખોડી રંગના માથા પર એરિયલ જેવી બે ત્રણ રચના લગાડેલી હતી ટોર્ચના પ્રકાશથી પરગ્રહવાસીઓ ઉપર શી અસર થઈ ટોર્ચના પ્રકાશથી પરગ્રહવાસીઓના સમગ્ર શરીરમાં બળતરા થવા લાગી એમનું શરીર ઓગળવા લાગ્યું અને પરગ્રહવાસીના બોસના ત્યાં જ રામ રમી ગયા ત્રણેય મિત્રોના જીવ પાછળ કેમ ખેંચાવા લાગ્યા પરગ્રહવાસીઓનો બોસ આવ્યો અને એણે જ્યારે પોતાના હાથથી ત્રણેય મિત્રોના હાથને સ્પર્શ કર્યો ત્યારે તેની આંગળીઓ પર રહેલા બટન જેવા પદાર્થ થકી મિત્રોના શરીરમાં કંઈક પ્રવાહી સરવા લાગ્યું પરિણામે એમના જીવ પાછળ ખેંચાવા લાગ્યા સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો શનિના ઉપગ્રહ ટીટાન ઉપર રાતો પ્રકાશ શા માટે છે શનિના ઉપગ્રહ ટીટાણ પર રાતો પ્રકાશ જ છે કારણ કે વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પામી એવી રીતે એમની આ દુનિયા પર આવે છે કે માત્ર મોટી તરંગલંબાઈ ધરાવતો લાલ રંગ જ અહીં પહોંચે છે પરગ્રહવાસી બોસ પૃથ્વીવાસીઓને કેવી જાસા ચિઠ્ઠી મોકલવા માંગતો હતો પરગ્રહવાસી બોસ પૃથ્વીવાસીઓને એમની પાસે રહેલો યુરેનિયમનો તમામ જથ્થો મોકલી આપવા માટે અને જો એમ ન કરે તો સમગ્ર માનવજાતનું નિકંદન કાઢી આપવા માટેની જાસા ચિઠ્ઠી મોકલવા માગતો હતો વલય અને તેના મિત્રો પરગ્રહવાસીઓના કબજામાંથી કેવી રીતે છૂટ્યા યાનમાં જતી વખતે વલયે પોતાની ટોર્ચ સાથે લઈ લીધેલી આ ટોર્ચમાંથી નીકળતો સફેદ રંગનો પ્રકાશ એ પરગ્રહવાસીઓ માટે જીવલેણ સાબિત થતો હતો માટે તેમણે પરગ્રહવાસીઓના બોસના એ સફેદ પ્રકાશથી રામ રમાડી દીધા અને પરગ્રહવાસીઓને ધમકી આપી કે એમને પૃથ્વી પર પાછા મોકલી આપવા માટે યાનની વ્યવસ્થા કરવામાં આવે આ રીતે એઓ પરગ્રહવાસીઓના કબજામાંથી છૂટ્યા નીચે આપેલા વાક્યો કોણ બોલે છે એ લખો અરે આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું વળી આ કહે છે વલય આ આવું મોટું પ્રકાશિત ગોળા જેવું શું હશે આ કહે છે વિરાટ આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે વિસ્મય હું નીચે જઈ મારા મમ્મી પપ્પા અને કાકાને જગાડું આવું કહે છે વલય મોટાઓ આપણે માનીએ તેટલા નીડર નથી હોતા વિરાટ બોલે છે તો અમે પૃથ્વી પરથી સમગ્ર માનવ જાતનું નિકંદન કાઢી નાખીશું પરગ્રહવાસીઓનો બોસ ઊઠને જો કેટલો દિવસ ચડી ગયો છે આ કહે છે વલયની મમ્મી તો આ હતા અભ્યાસ અને સ્વાધ્યાયના પાઠને લગતા પ્રશ્નો ધોરણ સાત પ્રથમ સત્ર યુનિટ દસ અહીંયા પૂરું થાય છે